નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે એમપી ડબલ્યુની એક્ઝામની જે અપડેટ આવી છે બરાબર તેના વિશેમાં આજે થોડી આપણે ચર્ચા કરીશું બરાબર જે રાજકોટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવવાની છે એમપી ડબ્લ્યુ એફએ ડબલ્યુ બરાબર ફાર્માસિસ્ટની છે એમઓની છે બરાબર જુનિયર ક્લાર્કની છે તો એના વિષયમાં આજે ચર્ચા કરીશું તો જોઈએ કે મનપામાં ભરતી પ્રક્રિયા શરૂ આરોગ્ય શાખામાં નિમણૂક માટે વીસ હજાર અરજીઓ હવે પરીક્ષા લેવાશે બરાબર તો જે આર એમસી દ્વારા જે ભરતી કરવામાં આવતી હતી અરજી લેવામાં આવી એ વીસ હજાર અરજીઓ આવી છે બરાબર તો જોઈએ આગળ કે જાન્યુઆરી સુધીમાં બરાબર મિત્રો કે જાન્યુઆરી સુધીમાં પરીક્ષાનું આયોજન કરવા માટે એજન્સીને સૂચના અપાઈ અમદાવાદમાં પણ હશે પરીક્ષા કેન્દ્ર બરાબર તો અમદાવાદ વિસ્તાર જે છે બરાબર અમદાવાદ જિલ્લામાં એમાં પણ એક કેન્દ્ર આપવામાં આવશે જેથી કરીને જે વડોદરાવાળા બાળકો છે બરાબર આજુબાજુવાળા જે વિદ્યાર્થીઓ છે એમને ઇઝીલી જઈ શકે બરાબર હવે જોઈએ આપણે કે રાજકોટના મનપા જુનિયર ક્લાર્ક બાદની સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જઈ રહી છે જેમાં વીસ હજાર બરાબર જેમાં વીસ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે રાજકોટ મનપા આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર બરાબર કઈ કઈ હતી ભરતી તો મેડિકલ ઓફિસરની મલ્ટિપર્પ હેલ્થવર્કર હેલ્થ હેલ્થવર્કર લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ જેવી જેવી જગ્યાઓની મંજૂર થઈ છે બરાબર જેમાં અરજીઓ મંગાવવામાં આવી હતી જે અરજીઓ મિત્રો મંગાવવામાં આવી હતી તે આપણે મેડિકલ ઓફિસર હેલ્થ હેલ્થવર્કર પછી ફિમેલ વર્કર લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ જેવી જે જગ્યાઓ હતી એમાં અરજીઓ મંગાવવામાં આવી હતી હવે આપણે આગળ જોઈએ તો આ પૈકી બરાબર આ પૈકી વર્કર માટે સૌથી વધુ બરાબર સૌથી વધુ પંદર હજાર પંદર હજાર અરજીઓ આવી છે ત્યાં બાકીના સર્વર્ગમાં પણ અરજીઓ આવતા કુલ ઉમેદવારની સંખ્યા વીસ હજારને આપી ગઈ છે બરાબર જે બીજી જે જગ્યાઓ હતી એમાં પાંચ હજાર જેટલી સમથિંગ અરજીઓ આવી હતી પણ જે આપણે હેલ્થ હેલ્થવર્કરમાં હતી એ પંદર હજાર જેટલી જગ્યાઓ આવી છે સોરી પંદર હજાર જેટલી અરજીઓ આવી છે બરાબર આ કારણે જુનિયર ક્લાર્કની ભરતી બાદ સૌથી મોટી ભરતી પ્રક્રિયા બનવાની છે બરાબર તે ડિસેમ્બરના ડિસેમ્બરના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ માં પરીક્ષા લેવાય તેવું આયોજન કરવા માટે એજન્સીના આદેશ અપાયા છે યાદ રાખજો મિત્રો બરાબર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બરાબર અને અને બરાબર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ પરીક્ષા લેવાય તેવું આયોજન કરવામાં આવેલ છે તો યાદ રાખી લેજો ડિસેમ્બરના અંત સુધી અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એક્ઝામ લેવાઈ જાય તો નવાય નહીં બરોબર આગળ જોઈએ મિત્રો જો માત્ર રાજકોટમાં જ પરીક્ષા લેવામાં આવે તો ઉમેદવારો એક તંત્ર બનીને ઘણી અવડતોનો સામનો કરવો પડી શકે છે આ કારણે અમદાવાદમાં પણ પરીક્ષા કેન્દ્ર લેવામાં આવશે જેથી જિલ્લાની આસપાસના રજદારો હોય તો અમદાવાદથી પરીક્ષા આપી શકે જ્યારે સૌરાષ્ટ્રના ઉમેદવારો રાજકોટમાં જ પરીક્ષા આપી શકે છે બરાબર તો જે અમદાવાદમાં જો સેન્ટર બને મિત્રો તો ઇઝીલી જે વડોદરાના છે બરાબર પછી આજુબાજુ જે મહેસાણાના છે તે આપણે ગોધરાના છે પંચમહાલના છે એ બધા વ્યક્તિઓ જે વિદ્યાર્થીઓ છે એ ઇઝીલી અમદાવાદ જઈ શકે છે અને આરામથી પરીક્ષા પણ આપી શકે છે એમને એટલું બધું રાજકોટ જવા જનું થાય નહીં બરાબર તો નવી હોસ્પિટલ જો તથા આરોગ્ય વિભાગમાં એકમ વધ્યું છે બરાબર તો રાજકોટ શહેરમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો છે પણ તેમાં નોંધપાત્ર ઓપીડીએ અને સામાન્ય સારવાર કરતાં અપૂરતા સીમિત છે બરાબર જો કે રાજકોટ શહેરમાં પ્રથમ વખત મનપા સંચાલિત હોસ્પિટલો બની રહી છે જે ચોવીસ કલાક ચાલુ રહે છે જેથી વધારાના મેકમ પણ સરકારે હોસ્પિટલો સાથે મંજૂરી આપી દીધી છે બરાબર તો જે આરોગ્ય કેન્દ્રો છે બરાબર જે નવા બનવા જઈ રહ્યા છે તેમાં બી કદાચ જે ભરતીની જે જગ્યા છે બરાબર સ્ટાફની તો એ બી વધી શકે છે બરાબર મિત્રો તો આજે હતી આ નવી જ અપડેટ બરાબર એમ્પ્યુડને લગતી તો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લખે ટપાવવાનું ભૂલતા નહીં નવા જ એક નવા કોન્સેપ્ટ સાથે અને નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર